નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી અમારા સંવાદદાતા મીનાક્ષી ગઢવી સાથે. શ્રી સંયુક્ત વણાક બારા કોળી સમાજ દ્વારા રામનવમીની ઉજવણી. શ્રી સંયુક્ત વણાક બારા કોળી સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શોભાયાત્રામાં જોડાયા. રામજીભાઈ નથુ સોલંકી ચૂલાવાડા પરિવાર દ્વારા મંદિરનો સુંદર સાંજ શણગાર કરાયો. દીવ શ્રી સંયુક્ત વણાક બારા કોળી સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ શુભ પ્રસંગે રામજીભાઈ નથુ સોલંકી ચૂલાવાડા પરિવાર તરફથી મંદિરનું સુશોભન તેમજ મહાઆરતી અને શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું. ચૈત્ર સુદ નોમના રોજ રામનવમીના મંગળ પર્વ પ્રસંગે શ્રી સંયુક્ત વણાક બારા કોળી સમાજ દ્વારા રામજન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ શુભ પ્રસંગે શ્રી મહાકાળેશ્વર મહાદેવ મંદિરની ખૂબ જ સુંદર સજાવટ કરી શ્રી રામચંદ્ર ભગવાનનો સાંજ શણગાર રામજીભાઈ નથુભાઈ સોલંકી ચૂલાવાડા પરિવાર તરફથી ડૉક્ટર હરેશભાઈ સોલંકીના નેતૃત્વમાં મંદિરનું સુશોભન તેમજ બપોરના 12 કલાકે મહાઆરતીનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વણાકબારાના તમામ ગ્રામજનોએ પ્રભુના શુભ દર્શન કરી મહાઆરતી તેમજ પ્રસાદનો લાવો લઈ ધન્યતા અનુભવી. આ શુભ પ્રસંગે બપોરે 3:30 કલાકે શ્રી મહાકાળેશ્વર મંદિરે મુકામેથી ભગવાન શ્રીરામની સાજ શણગાર સજાવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને તમામ ગ્રામજનોને પ્રભુના દર્શનનો લાવો આપવામાં આવ્યો. આ શુભ પ્રસંગે શ્રી વણકરપા કોળી સમાજના પટેલ બાબુભાઈ બામણિયા, વડીસેરી કોળી સમાજના પટેલ નરસિંહભાઈ સોલંકી, સાઉદવાડી વાડી વિસ્તાર સમાજના પટેલ મેઘજીભાઈ ચાવડા, વણાકબારા સંયુક્ત સમાજના માનદ મંત્રી ભરતભાઈ ચારણીયા, માજી માનદ મંત્રી જયંતિભાઈ બારૈયા તેમજ આગેવાનો સહિત રામજીભાઈ પારસમણી, ભીખાભાઈ વૈશ્ય, પૂજાભાઈ બામણિયા, લક્ષ્મણભાઈ સોલંકી સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ધામધૂમપૂર્વક રામનવમીની ઉજવણી કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, દીવ મિરર ન્યૂઝ, હરમેશ સત્યની સાથે. નમસ્કાર, રામજીભાઈ સોલંકી ચૂલાવાડા પરિવાર તરફથી આ રામનવમી મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. રામનવમી પર્વ ચૈત્ર સુદના નોમના એટલે કે વિષ્ણુ ભગવાનના 7મા અવતાર તરીકે રામ ભગવાનનો જન્મ થયેલો છે. આ પર્વ નિમિત્તે વહેલી સવારે આરતી કર્યા બાદ રામ શ્રી ભગવાનનો બપોરના જન્મ થયેલો હોવાથી અત્યારે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ 3:30 વાગે રામચંદ્ર ભગવાનની પાલખી કાઢવામાં આવશે અને આખો દિવસ રામધૂન મંદિરમાં ચાલુ રાખવામાં આવશે. આ સમગ્ર ઉજવણીમાં રામચંદ્ર ભગવાનને તહેવારની ઉજવણીમાં ગણેશ સમાજના પ્રતિનિધિશ્રીઓ, માનદ સંમંત્રીશ્રીઓ તેમજ ચૂલાવાડા પરિવારના લોકો અને તમામ આગેવાનો સાથ સહકાર ત્યાં તહેવાર ઉજવીએ છીએ. રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરીએ કે જેવી રીતના રામચંદ્ર ભગવાન પોતાના પિતાના વચનો, માતાના માન, પરિવાર સાથે પ્રેમ જેવી રીતના એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે, એવી રીતના લોકોમાં સદબુદ્ધિ અને સુખ સંપત્તિ આવે એવી ભગવાન પાસે પ્રાર્થના. જય શ્રીરામ. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ, દરરોજ લાઇવ અપડેટ. ગુજરાત, રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.